જે ભણીશું તેમાં આપણે સ્વાધ્યાય પોથીમાં પાઠ બીજો પૂરતા હતા તે હવે થોડુંક જ અધૂરો છે જે આપણે આજે પૂરો કરીશું। તો ચાલો બાળકો હવે આજે આપણે કલોલની સ્વાધ્યાય પોથીમાં જ્યાં આપણે પહોંચ્યા હતા ત્યાં હવે આગળ પૂરવાની શરૂઆત કરીએ। તેમાં આપણે પ્રશ્ન નંબર 27 નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો પેજ નંબર 38 પર આપણે પ્રશ્ન નંબર 27 પહોંચ્યા હતા તેમાં બે પ્રશ્નોના જવાબ લખ્યા હતા। હવે આજે આપણે ત્રીજો પ્રશ્ન વાંચી અને તેનો જવાબ લખીએ। હવે ત્રીજો પ્રશ્ન છે કે યજ્ઞનો ઘોડો કોનો હતો। હવે આપણે લવકુશની વાર્તા કરી યજ્ઞનો ઘોડો, વાર્તાનું નામ હતું યજ્ઞનો ઘોડો, તેમાં લવકુશે ઘોડો પકડ્યો હતો તે યજ્ઞનો ઘોડો કોનો હતો, તો કે શ્રી રામચંદ્રજી રાજાનો હતો। તો અહીંયા આપણે જવાબ લખીશું કે યજ્ઞનો ઘોડો રાજા રામ ચંદ્રજીનો હતો। જુઓ બાળકો, તમે પણ આવી જ રીતે સરસ અક્ષરે લખજો કે, અને આ બે ટુ લાઈન આપી છે, ગુલાબી લીટી આપી છે, તેની વચ્ચે જ લખવાનો છે કે યજ્ઞનો ઘોડો રાજા રામચંદ્રજીનો હતો। ત્યારબાદ આપણો ચોથો સવાલ છે કે લવના ભાઈનું નામ શું હતું। હવે લવ નામનો છોકરો છે તે કોનો છોકરો છે, તો કે માતા સીતાજીનો। તેના ભાઈનું નામ શું છે, તો કે લવના ભાઈનું નામ કુશ છે। લવના ભાઈનું નામ કુશ હતું। લવના ભાઈનું નામ શું હતું, તો કે કુશ હતું। જો આવી જ રીતે શબ્દ વચ્ચે જગ્યા રાખીને બાળકો લખજો જેથી તમારું લખાણ સરસ થાય। ત્યારબાદ આપણને પ્રશ્ન આપ્યો છે કે સૈનિકોને કોણ હરાવે છે। હવે યજ્ઞનો ઘોડો હતો તેની પાછળ થોડાક સૈનિકો પણ હતા, અને જ્યારે યજ્ઞનો ઘોડો લવ પકડી લે છે ત્યારે તે સૈનિકો સાથે યુદ્ધ કરવાનું હોય છે। જે પણ યજ્ઞનો ઘોડો પકડે તેને સૈનિકો સાથે યુદ્ધ કરવાનું હોય છે, અને જો સૈનિકો હારી જાય તો યજ્ઞનો ઘોડો તેનો ગણાય, અને તેટલી જગ્યા તેટલી ભૂમિનો ભાગ પણ તેના ઉપર તેનો કબજો લાગે। આવી શરત હતી। હવે સૈનિકોને કોણ હરાવે છે, યુદ્ધ થાય છે સૈનિકો અને લવકુશ વચ્ચે, ત્યારે સૈનિકોને લવ અને કુશ હરાવે છે। તો અહીંયા આપણે જવાબ લખીશું કે સૈનિકોને લવ અને કુશ હરાવે છે। સૈનિકોને કોણ હરાવે છે, તો કે લવ અને કુશ। અને જુઓ, જવાબ લખ્યા પછી વાક્ય પૂરું થાય એટલે આવી રીતે પૂર્ણ વિરામ કરવાનું ભૂલવાનું નહીં। હવે આપણે બાજુના પેજ નંબર 39 પર જોઈએ। જુઓ, તેમાં પ્રશ્ન નંબર 28 આપ્યો છે અને તેમાં સૂચના લખી છે કે નીચેના વાક્યો કોણ કહે છે તે લખો। હવે અહીંયા આપણને અલગ અલગ ઘણા બધા વાક્યો આપ્યા છે, તે કોણ કહે છે તેનું નામ અહીંયા બોક્સમાં લખવાનું છે। તો પહેલું વાક્ય આપણે વાંચીએ, અરે આ તો યજ્ઞનો ઘોડો, ચાલો એને પકડીએ। આપણે વાર્તામાં વાંચ્યું હતું અને તેમાં પણ આવું વાક્ય આવતું હતું કે અરે આ તો યજ્ઞનો ઘોડો, ચાલો એને પકડીએ। આવું કોણ બોલે છે, જ્યારે વાલ્મીકી ઋષિના આશ્રમ પાસે બેઠા હતા લવ અને બે ઋષિકુમારો, ત્યારે યજ્ઞનો ઘોડો ત્યાંથી પસાર થાય છે, ત્યારે આવું વાક્ય બોલે છે લવ। લવ બોલે છે આવું વાક્ય કે અરે આ તો યજ્ઞનો ઘોડો છે, ચાલો આપણે તેને પકડી લઈએ। તો અહીંયા બોક્સમાં આપણે લખીશું કે લવ, આવું કોણ કહે છે, લવ કહે છે। તેના પછી વાક્ય આવે છે બીજું, જે ઘોડાને બાંધે એણે લડાઈ કરવી પડે। કોણ કહે છે એવું, કે જે ઘોડાને
બાંધે એને લડાઈ કરવી પડે. જુઓ, ઘોડા ઉપર એક તામ્રપત્ર પર લખેલું હોય છે કે આ યજ્ઞનો ઘોડો છે, અને જે એ ઘોડાને બાંધશે તેણે સૈનિકો સાથે લડાઈ કરવી પડશે તેવું લખેલું હોય છે. અને આ કોણ કહે છે? તો કે પહેલો ઋષિકુમાર. કોણ કહે છે? પહેલો ઋષિકુમાર. તો અહીંયા આપણે બોક્સમાં લખીશું પહેલો ઋષિ કુમાર. ત્યારબાદ ત્રીજું વાક્ય છે, આ રાજા રામની હિંમત તો જુઓ. શું કહે છે? આ રાજા રામની હિંમત તો જુઓ. જુઓ, લવ અને કુશને ખબર નથી કે રાજા રામ છે તે તેના પિતાજી છે, એવું તેઓને ખબર નથી. કેમ કે તે તેના જન્મ પહેલા જ માતા સીતા છે તે રાજમહેલ છોડીને વાલ્મીકી ઋષિના આશ્રમમાં રહેતા હોય, અને તેમનો જન્મ પણ વાલ્મીકી ઋષિના આશ્રમમાં થાય છે, માટે તેઓ તેની માતાને જ ઓળખે છે. તેઓને ખબર નથી કે તેના પિતાનું નામ શું છે અને રાજા રામ છે તે જ તેના પિતા છે. એટલે તે કહે છે કે આ રાજા રામની હિંમત તો જુઓ. તેવું કોણ કહે છે? તો કે તેવું લવ કહે છે. તો અહીંયા બોક્સમાં આપણે લખીશું લવ. ત્યારબાદ કીધું છે ચોથું વાક્ય, આને આશ્રમની ગૌશાળામાં બાંધી આવું. આવું કોણ બહુ પૂછે છે? આને આશ્રમની ગૌશાળામાં બાંધી આવું. જુઓ, આશ્રમ હોય, જંગલમાં આશ્રમ હોય, ઋષિ મુનિઓના આશ્રમ હોય, તેમાં ગાયો પણ બાંધવામાં આવે છે. એક નહીં પણ ઘણી બધી ગાયો હોય તેને ગૌશાળા કહેવાય. ઘણી બધી ગાયો બાંધી હોય તે ગાયોની ગૌશાળા કહેવાય. એટલે એને ઓલો ઘોડો હોય પકડી લીધો હોય લવે, અને તેને આશ્રમની ગૌશાળામાં બાંધવાનું કહે છે. આવું કોણ કહે છે? તો કે બીજો ઋષિકુમાર. બીજો ઋષિકુમાર છે તે લવને કહે છે કે આને આશ્રમની ગૌશાળામાં બાંધી આવું. કોને? તો કે ઘોડાને. એટલે આવું વાક્ય કોણ કહે છે? બીજો ઋષિકુમાર. તો અહીંયા આપણે લખ્યું કે બીજો ઋષિકુમાર. બીજો ઋષિકુમાર. ત્યારબાદ પાંચમું વાક્ય છે, ઊભા રહો છોકરાઓ ઘોડાને છોડી દો. એવું કોણ કહે છે? ઊભા રહો છોકરાઓ ઘોડાને છોડી દો. જ્યારે બીજો ઋષિકુમાર છે તે આશ્રમની ગૌશાળામાં ઘોડાને બાંધવા માટે લઈ જાય છે, ત્યારે સૈનિક કહે છે કે ઊભા રહો છોકરાઓ ઘોડાને છોડી દો. ઘોડાને છોડવા માટે કહે છે કોણ? તો કે સૈનિક. તો અહીંયા બોક્સમાં લખીશું આપણે સૈનિક. તેના પછી છઠ્ઠું વાક્ય છે, હા હા અમે તૈયાર છીએ. આવું કોણ બોલે છે? કે હા હા અમે તૈયાર છીએ. આવું કોણ કહે છે? તો કે કુશ. યુદ્ધ લડવા માટે અમે તૈયાર છીએ એવું કુશ બોલે છે. તો અહીંયા બોક્સમાં આવશે કુશ. તેના પછી સાતમું વાક્ય છે, સાતમું એટલે કે છેલ્લું, અજબ છોકરાઓ લાગે છે. આ છોકરાઓ ખૂબ જ બળવાન હતા, કોઈ પણ વાતનો કોઈ પણ આમ પડકાર ઝીલી લેતા હતા. સૈનિકો યુદ્ધ કરવા માટે કહેતા હતા તો પણ તેઓ યુદ્ધ કરવા માટે તૈયાર હતા, પણ ઘોડાને છોડવા માટે તૈયાર હતા નહીં. તેઓ કહેતા હતા કે અમે યુદ્ધ કરવા માટે તૈયાર છીએ. કોઈ પણ વાતનો તરત જ જવાબ આપી દેતા હતા, કોઈ પણ પ્રશ્નનો સચોટ અને સાચો જવાબ આપતા હતા. એવા અજબ છોકરાઓ હતા અને તેઓને બધી જ વિદ્યા આવડતી હતી, અને એટલે માટે કહે છે કે અજબ છોકરાઓ લાગે છે. આવું કોણ બોલે છે? તો કે ચંદ્રકેતુ. કોણ બોલે છે? ચંદ્રકેતુ. ચંદ્રકેતુ આવું કહે છે. ત્યારબાદ આપણને નીચે અહીંયા પ્રશ્ન નંબર 29 આપ્યો છે, તેમાં કીધું છે, હિંચકા તરીકે ઉપયોગ કરી શકાય તેવી વસ્તુઓના ચિત્રો પાસે રાઇટ કરો. અહીંયા જુઓ, તમને ઘણા બધા ચિત્ર આપ્યા છે, તેમાંથી
कई वस्तुनું ચિત્ર છે, કયું ચિત્ર છે જે હિંચકા માટે ઉપયોગી છે। જુઓ અહીંયા આપણને ત્રણ ત્રણ ચિત્રની ત્રણ લાઈન આપી છે, એટલે ટોટલ નવ ચિત્ર આપ્યા છે। આમાંથી કયું ચિત્ર જે છે જે હિંચકા માટે ઉપયોગી છે, તો જુઓ અહીંયા ગાડીનું ટાયર આપ્યું છે। આ ટાયર છે તે હિંચકા માટે ઉપયોગી છે તેમ આપણને કહ્યું છે। જુઓ ટાયરનો હિંચકો બની શકે, તો કે હા ટાયરનો હિંચકો બનાવવામાં આવે છે। જુઓ આપણે અહીંયા શહેરમાં આવો ટાયરનો હિંચકો બનાવતા નથી, પણ તમે જ્યારે ગામડામાં જાઓ અને ઘણા મોટા ઘટાદાર વૃક્ષો હોય, મોટા મોટા ઊંચા વૃક્ષો હોય, જેવો વડલો, પીપળો, લીમડો, આવા બધા મોટા વૃક્ષોમાં દોરડા પર ટાયર બાંધીને પછી અહીંયા વચ્ચે બેસીને છોકરાઓ હિંચકો બનાવીને હિંચકા ખાતા હોય છે। ગામડામાં છોકરાઓ આવી રીતે હિંચકો બનાવીને ખૂબ જ મજા કરતા હોય છે, એટલે ટાયરનો હિંચકો બને, તો કે હા ટાયરનો હિંચકો બને છે। માટે ટાયરના બોક્સમાં આપણે રાઈટની નિશાની કરીશું। ત્યારબાદ આપ્યું છે પુસ્તક, તો પુસ્તક છે તેનાથી તેના વડે હિંચકો બનાવી શકાય, તો કે નહીં, પુસ્તક વડે હિંચકો બનાવી શકાય નહીં। તો જુઓ પુસ્તકનો હિંચકો બની શકાય નહીં, બનાવી શકાય નહીં, માટે તેના બોક્સમાં રાઈટની નિશાની આવશે નહીં। જુઓ અહીંયા આપણને જેનો હિંચકો બની શકે તેના જ બોક્સમાં રાઈટ કરવાનું કીધું છે, રોંગ કરવાનું કીધું નથી, એટલે માત્ર રાઈટ જ કરવું, રોંગ કરવાનું નહીં। તો અહીંયા આપણે રાઈટ કે રોંગ કંઈ જ કરવાનું નથી। ત્યાર બાજુ અહીંયા સાંકળ આપેલી છે, શું આપેલું છે, લોખંડની સાંકળ આપી છે, તો આ સાંકળમાંથી હિંચકો બનાવી શકાય, તો કે હા સાંકળમાંથી હિંચકો બની શકે। આપણે ઘરમાં જ્યારે છતમાં ઓલા કડા ફિટ કરાવીએ અને સાંકળ ફિટ કરીને પછી તેમાં આપણે હિંચકો બનાવી શકીએ છીએ, તો અહીંયા સાંકળના બોક્સમાં રાઈટની નિશાની આવશે, કેમ કે સાંકળમાંથી આપણે હિંચકો બનાવી શકીએ। ત્યારબાદ જુઓ અહીંયા મેદાન પર બે ઊભા પાઇપ અને એક આડો પાઇપ જોડેલો છે, તો આના વડે હિંચકો બનાવી શકીએ, તો કે હા અહીંયા બંને બાજુ અહીંયા અને અહીંયા દોરડા લાંબા બાંધીને વચ્ચે એવું કંઈક પાટિયું જોડીને, કાં નાની એવી પ્લાસ્ટિકની ચેર જોડીને તેમાં આપણે હિંચકો બનાવી શકીએ છીએ। તો આના બોક્સમાં રાઈટની નિશાની આવશે, કેમ કે આ ચિત્ર છે તેના વડે આપણે હિંચકાનો ઉપયોગ કરી શકીએ, હિંચકો બનાવી શકીએ। ત્યારબાદ અહીંયા આપ્યા છે દોરડા, શું આપ્યું છે, જાડા દોરડા આપ્યા છે, તો આ દોરડાની મદદથી આપણે હિંચકો બનાવી શકીએ, તો કે હા દોરડાની મદદથી આપણે હિંચકો બનાવી શકીએ, માટે તેના બોક્સમાં આવશે રાઈટની નિશાની। ત્યારબાદ આપી છે વોટર બેગ, પાણીની વોટર બેગ, જે આવી વોટર બેગ આપણે સ્કૂલે તમે બાળકો લઈને આવો છો, તો આ વોટર બેગ છે તેનો આપણે હિંચકા તરીકે ઉપયોગ કરી શકીએ, તો કે નહીં, વોટર બેગનો હિંચકા તરીકે ઉપયોગ કરી શકાશે નહીં। તેના પછી આપી છે, જુઓ અહીંયા વૃક્ષનું થડ આપ્યું છે અને અહીંયા આપી છે એની મજબૂત ડાળી, તો આનો આપણે હિંચકા તરીકે ઉપયોગ કરી શકીએ, તો કે હા અહીંયા જે આ વૃક્ષની ડાળી આપી છે તે ડાળી પર આપણે આવા દોરડા બાંધીને હિંચકો બનાવીને પછી હિંચકા ખાવાની ખૂબ જ મજા આવે છે, તેથી આપણે આ ડાળીનો હિંચકા તરીકે ઉપયોગ કરી શકીએ છીએ, માટે તેના બોક્સમાં રાઈટની નિશાની આવશે। ત્યારબાદ જુઓ આ એક લાકડાનું પાટિયું આપેલું છે, તેનો આપણે હિંચકા તરીકે ઉપયોગ કરી શકીએ, તો કે નહીં। તેના પછી આપ્યું છે પાણીનું ટમ્બલર, તો આ ટમ્બલરનો આપણે હિંચકા તરીકે ઉપયોગ કરી શકીએ, તો કે નહીં, આનો આપણે હિંચકા તરીકે ઉપયોગ કરી શકીએ નહીં। તો અહીંયા આપણે પેજ નંબર 39 પૂરું કર્યું, પેજ નંબર 38 અને 39, 38 પર જે આપણે પ્રશ્ન જવાબ અધૂરા હતા તે પૂરા કર્યા, અને પેજ નંબર 39 પણ આપણે કોને કહે છે ઉપર તે પૂરું કર્યું, અને નીચે હિંચકા તરીકે જે વસ્તુનો ઉપયોગ કરી શકાતો હોય તે ચિત્રના બોક્સ સામે રાઈટની નિશાની કરવાની હતી તે પણ આપણે કરી। હવે પેજ નંબર 40 પર જોઈએ,
જો અહીંયા પેજ નંબર 40 પર આપણને પ્રશ્ન નંબર 30 આપ્યો છે અને તેમાં કીધું છે કે ચિત્રમાં રંગ પૂરો. અહીંયા તમને રમકડાના ઘોડાનું ચિત્ર આપ્યું છે, તે ચિત્રમાં તમારે તમારો મનગમતો રંગ પૂરવાનો છે. બાળકો, અહીંયા જે આ ચિત્ર આપ્યું છે તેમાં તમારે સરસ રંગ પૂરીને ઘોડાને સરસ બનાવવાનો છે, ચિત્રને ગંદુ કરવાનો નહીં કે ખરાબ કરવાનું નહીં. આજુબાજુમાં ક્યાંય ચિત્ર ગંદુ થવું જોઈએ નહીં અને ચિત્ર પૂરતી વખતે અહીંયા જે આ લાઈન આપી છે તેની બહાર પણ કલર જવા દેવાનો નહીં, એવી સરસ રીતે તમારે રંગ પૂરવાનો છે. તો બાળકો, અહીંયા આપણો પાઠ બીજો પૂરો થાય છે. આ ચિત્ર છે તેમાં તમારે સરસ રંગ પૂરવાનો છે. ત્યાર બાજુ અહીંયા પ્રવૃત્તિમાં આપણને બે જોડકણા આપ્યા છે, તેમાં પહેલું જોડકણું છે ચપટી વાગે પટ પટ, છોકરા આવે જટ જટ, પાણી પીએ ગટ ગટ, છોકરાનો તો વટ વટ. શું કહે છે? ચપટી તો પટ પટ વાગે અને છોકરા આવે જટ જટ, પાણી પીવે ગટ ગટ અને છોકરાનો તો વટ વટ, એમ એટલે છોકરાઓનો વટ પડે. ત્યારબાદ બીજું જોડકણું છે ચોકલેટ ખાતા કેવી નડે દાંત એના જલ્દી સડે, દવાખાને જઈને રડે દવા એને ખાવી પડે. શું કહે છે? ચોકલેટ ખાતા કેવી નડે, ચોકલેટ આપણે ખાય તો એ કેવી નડે. જુઓ બાળકો, છોકરાઓને બાળકોને ચોકલેટ ખૂબ જ ભાવતી હોય પણ ચોકલેટ ખાવાની નહીં. ચોકલેટ ખાવાથી દાંત સડે છે, દાંતમાં સડો પડે એટલે તમને દાંત દુખે અને તમારે દવાખાને જવું પડે. દવાખાને જાવ એટલે તમારે ડૉક્ટર અંકલ તમને ખીજાય, તમને તપાસ કરે, તમને ઇન્જેક્શન આપે, દવા આપે એટલે તમે રડવા લાગો અને ડૉક્ટરે આપેલી દવા પણ તમારે ખાવી પડે. કેટલું સરસ જોડકણું છે. તો પણ તમારે બાળકો, આ જોડકણું છે તે તમારે રફ નોટમાં સરસ અક્ષરે બંને જોડકણા લખવાના અને આ જે ઘોડો આપ્યો છે તેમાં તમારે તમારો મનગમતો રંગ પૂરવાનો છે. તો અહીંયા સુધીનું બાળકો પૂરું કરવું, અહીંયા આપણો પાઠ બીજો પૂરો થાય છે. નમસ્તે વિદ્યાર્થી મિત્રો.